एजुकेशन चैनल भाणवड में હું અસ્વા તેજલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો આપણે ધોરણ 12 નો છઠ્ઠો પાઠ ઓછીનો માંગનારાઓ ભણશું, જેનો સાહિત્ય પ્રકાર છે હાસ્ય નિબંધ અને જેના લેખક છે નટવરલાલ પ્રભુલાલ બુચ। તેમનો જન્મ 19/10/1906 ના રોજ થયેલો અને તેમનું અવસાન 9/1/2000 માં થયેલું। ગુજરાતી કવિ અને હાસ્યકાર શ્રી નટવરલાલ પ્રભુલાલ બુચનો જન્મ ગોંડલ એટલે કે સૌરાષ્ટ્રમાં થયેલો। બીએ એમએની ઉપાધિ ફર્ગ્યુસન કોલેજમાં લીધેલી, પુણેથી પ્રાપ્ત કરી। ત્યારબાદ પ્રારંભે દક્ષિણામૂર્તિ ઘરશાળા અને ગ્રામ દક્ષિણામૂર્તિ આંબલામાં અંગ્રેજી શિક્ષક, ઉપનિયામક તેમજ લોકસેવા મહાવિદ્યાલય લોકભારતી સણોસરામાં પ્રાધ્યાપક અને ઉપનિયામક રહ્યા। મુખ્યત્વે હાસ્ય નિબંધો, હાસ્ય રસના કાવ્યો અને પ્રહસનો લખ્યા છે। રામ રોટી પહેલી, રામ રોટી બીજી ઉર્ફે બનાવટી ફૂલો જેમાંથી આ પાઠ લેવામાં આવ્યો છે, રામ રોટી ત્રીજી, છેલ વેલું, હળવા ફૂલ, કાગળના કેસુડા એમના નોંધપાત્ર પુસ્તકો છે। એમના હાસ્ય નિબંધોમાં વિષય વૈવિધ્યની સાથે ઊંડાણ પણ છે, સહજ સરળ છતાં હાસ્યવૃત્તિ એમાં જોવા મળે છે। ગુજરાતી સાહિત્ય પરિષદનો જ્યોતિન્દ્ર દવે હાસ્ય પારિતોષિક એમને પ્રાપ્ત થયેલું છે। દર્શક ફાઉન્ડેશન તરફથી એમને દર્શક એવોર્ડ પણ મળ્યો છે। લેખકે અહીં માનવ જીવનનો બારીકાઈથી કરેલો અભ્યાસ આ કૃતિ ઉપરથી જોઈ શકાય છે। માનવ જીવનનો ઝીણવટપૂર્વક કરેલો અભ્યાસ આ કૃતિ ઉપરથી જોઈ શકાય છે। જીવનમાં કોઈ પણ વ્યક્તિ શોષણનો ભોગ ન બન્યું હોય એવું ભાગ્ય જ બને, એટલે કે શોષક અને શોષિત, શોષણ પામનાર અને શોષણ કરનાર જેવા બે વર્ગો વર્ષોથી અસ્તિત્વ ધરાવે છે, એવા બે વર્ગો વર્ષોથી હયાત છે। ઉછીનું માંગનારા લોકોને માન સન્માન કે ઇજ્જત જેવું ખાસ નથી હોતું, તેઓ નિસંકોચપણે સંકોચ રાખ્યા વિના માંગવા માટે જ ટેવાયેલા હોય છે। લેખકે પોતાના અંગત જીવન સાથે સંકળાયેલા 2-3 પ્રસંગોની વાત રમૂજી શૈલીમાં રજૂ કરી છે। જેવો માંગવા માટે ટેવાયેલા હોય તેવો નાની કે ક્ષુલ્લક, નજીવી વસ્તુની જ માત્ર માંગણી કરતા નથી, તેઓ તો કેમેરા રેડિયો જેવી મહત્વની વસ્તુ માંગતા પણ અચકાતા નથી, આખી જિંદગી માંગીને જ પૂરી કરતા હોય છે। આવા લોકોની મહત્વની વાત એ બતાવી છે કે તેઓ પાસે કોઈ વસ્તુની માંગણી કરો તો ના પાડવા માટે 1000 બહાના હોય, તેઓ કદી એક વસ્તુ કોઈને આપતા નથી। ઉછીનું માંગનારાઓ કયા પ્રકારની માનસિકતા ધરાવતા હોય છે જેને લેખક ઉદાહરણ આપીને રમૂજી શૈલીમાં સરળ ભાષામાં સમજાવે છે। તો આપણે પાઠને ભણશું। સામાન્ય માન્યતા એવી છે કે માનવ જીવનમાં શોષણ માત્ર આર્થિક ક્ષેત્રમાં જ ચાલે છે। સામાન્ય માન્યતા એવી છે કે માનવ જીવનની અંદર જો શોષણ થતું હોય તો એ નાણાકીય ક્ષેત્રમાં થાય છે। શોષક શોષિતના દ્વંદ્વ માત્ર આર્થિક ક્ષેત્રમાં જ જોવા મળે છે। શોષણ કરનાર અને શોષણ પામનાર બંનેનું ઘર્ષણ, દ્વંદ્વ એટલે યુદ્ધ, ઘર્ષણ માત્ર નાણાકીય ક્ષેત્રમાં જ જોવા મળે છે। આ માન્યતા સાચી નથી એવું નટવરલાલ બુચ કહે છે। માનવ જીવનના બીજા પાસાઓમાં પણ નિરંતર શોષણ ચાલે છે। માનવ જીવનના નાણાકીય ક્ષેત્ર ઉપરાંત બીજા ભાગોમાં પણ નિરંતર હંમેશા શોષણ થતું રહે છે, ત્યાં પણ શોષક શોષિતના ઘર્ષણ જોવા મળે જ છે। જે સામાન્ય જીવન જીવે છે ત્યાં પણ શોષણ અને શોષિતના દ્વંદ્વ જોવા મળે છે। ઉછીનું માંગનાર અને ઉછીનું આપનાર એ આવું એક શોષક શોષિત દ્વંદ્વ જ છે, ઉછીનું માંગનારા માણસો અને ઉછીનું આપનારા। ઉછીનું માંગનારા કે જે બીજાનું શોષણ કરે છે એટલે તે થયા શોષક, અને ઉછીનું આપનાર જે બીજાને ઉછીનું આપે છે તે
તે થયા શોષિત, કેમ કે વસ્તુ તો પોતાની જાય છે એટલે શોષણ તો તેમનું થાય છે. ઉછીનું માંગનાર અને ઉછીનું આપનાર એ આવું એક શોષક શોષિત દ્વંદ જ છે. આ વિભાગ નૈસર્ગિક છે, કુદરતી છે, અફર છે. શોષક શોષક જ રહે છે જ્યારે શોષિત શોષિત જ રહે છે. જે માંગવા માટે આવે છે, જે બીજાનું શોષણ કરે છે તે શોષક જ રહે છે અને જે આપનાર છે એ તો શોષિત જ રહે છે. ઉછીનું માંગનારાઓ લગભગ અપરિગ્રહી પણ યાચક વૃત્તિ વાળા હોય છે. ઉછીનું માંગનારાઓ અપરિગ્રહી એટલે કે ઓછી વસ્તુઓ તેમની પાસે હોય છે અને યાચક વૃત્તિ વાળા, માંગણ વૃત્તિ વાળા, દૃષ્ટ, બેશરમ, નિર્લજ્જ, લજ્જા વગરના અને બેદરકાર, કોઈ પણ કાળજી વિનાના હોય છે. ઉછીનું માંગનારા શોષકો પરોપજીવી વનસ્પતિની માફક પોતે ઉછીનું માંગવા સિવાયની બીજી કશી તકલીફ લીધા વિના બીજાને ભોગે જીવનારા હોય છે. પરોપજીવી વનસ્પતિનું ઉદાહરણ લીધું છે કે જે વનસ્પતિ બીજી વનસ્પતિની મદદથી જીવે છે તેની જેમ ઉછીનું માંગનારાઓ પરોપજીવી વનસ્પતિની જેમ ઉછીનું માંગવા સિવાયની બીજી કશી તકલીફ લીધા વિના બીજાને ભોગે જીવનારા હોય છે, બીજા ઉપર નિર્ભર રહેનારા હોય છે. સવારથી સાંજ સુધીમાં સેંકડો ચીજોની તેમને જરૂર પડે છે. સવારથી સાંજ સુધીમાં હજારો નહીં પણ સેંકડો ચીજ વસ્તુની એમને જરૂર પડે છે, પણ તે બધી જ તેઓ ઉછીની માંગીને જ ચલાવે છે. મીઠા મરચાથી શરૂ કરી ઘી કે એલચી કેસર સુધીની અસ્થાયી ચીજો જે કાયમી ન હોય, મીઠા મરચાથી શરૂ કરી ઘી એલચી અને કેસર સુધીની કાયમી ચીજો ન હોય અને ટાંકણીથી શરૂ કરી કેમેરા કે રેડિયો સુધીના રાજ ફર્નિચર તેઓ આપણી પાસે નિસંકોચ ઉછીના માંગે છે. ટાંકણીથી માંડી અને કેમેરા અને રેડિયો સુધીનું રાજ રચેલું વસ્તુઓ પણ તેઓ નિસંકોચપણે ઉછીના માંગી શકે છે. તે પાછા લાવવાની જવાબદારી પણ આપણા માથે જ રહે છે. આપણી પાસેથી તેઓ નાનામાં નાની વસ્તુ લઈ જાય છે અને તે પાછા લાવવાની જવાબદારી પણ આપણી જ હોય છે, કેમ કે તેઓ તો બેદરકાર છે અને તે પણ પાછા માંગીએ ત્યારે મળે જ તેમ નહીં, 10-12 આટા તો તેઓ આપણને ખવરાવે જ અને અધીરા જીવના કહે તે તો લાભમાં. વસ્તુ આપણી છે છતાં 10-12 વાર આપણે માંગવા જઈએ એટલા તો એ ધક્કા ખવડાવે અને અધીરા જીવના કહે એ તો લાભમાં, ઉતાવળિયા જીવના કહે એ તો ઉપરથી લાભ મળે. દુનિયામાં જેમ સંત પુરુષો ગણ્યા ગાંઠ્યા જ હોય છે તેમ ઉછીનો લઈ જનારાઓમાં અસ્થાયી વસ્તુ સારી જાતની અને લીધી હોય તેટલી જ અને સ્થાયી રાજ ભાંગ્યા તોડ્યા વિના તેવી ને તેવી હાલતમાં વગર માંગીએ ટાણાસર આપી જનાર વિરલ હોય છે. દુનિયામાં જેમ સંત પુરુષો ગણ્યા ગાંઠ્યા હોય, સંત પુરુષો ઓછા ભાગે મળે તેમ ઉછીનું લઈ જનારાઓમાં અસ્થાયી વસ્તુ જે કાયમી ન હોય તેવી વસ્તુ પણ સારી જાતની અને લીધી હોય તેટલી જ અને સ્થાયી રાજ જે સરળતાથી મળી રહે તેવી વસ્તુ પણ ભાંગ્યા તોડ્યા વિના તેવી ને તેવી હાલતમાં વગર માંગીએ અને સમયસર આપી જનાર તો દુર્લભ હોય છે. બાકી તો આપણે લેવા જ જવું પડે છે. ઉછીનું માંગનાર ઉછીનું આપતા ક્યારેય નથી. ઉછીનું માંગનાર લોકો ક્યારેય પણ ઉછીનું આપતા નથી. ક્યારેક ભૂલે ચૂકે આપણે તેમની પાસે કાંઈ ઉછીનું માંગવા જઈએ ત્યારે અચૂક એમનું દૂધ બગડી ગયું હોય કે વપરાઈ ગયું જ હોય છે. ચા ખાંડ સવારે જ ખલાસ થઈ ગયા હોય છે. ઘી તો તેઓ જ આપણી પાસે માંગવા આવવાનો વિચાર કરતા હોય છે. ઉછીના રૂપિયા તો શું એક નવો પૈસો પણ ઘરમાં હોતો નથી અને ચપ્પુ કે ખાંડણી દસ્તો ક્યાં મુકાઈ ગયેલા જ કે રોકાયેલા જ હોય છે. ઉછીનું માંગનારાઓની દૃષ્ટતા, ઉછીનું માંગનારાઓની આ બે શરમાઈનો એક
दाखलो लेखक અહીં આપે છે। તેમના પડોશમાં એક લવંગીબેન રહેતા। અમારા ઘરમાં ટ્રંક પેટી વગેરે રાખવા માટે લોખંડના સારા મજબૂત સ્ટેન્ડ હતા। સ્ટેન્ડ છે, લવંગીબહેનની નજર તે પર પડી ગઈ। એક દિવસ મારી પત્નીને કહે, બહેન આ તમારા લોખંડના ઘોડા વસ્તુ રાખવા માટેનો સ્ટેન્ડ ઉછીના વાપરવા અમને આલો। તમારે જોઈએ તો બદલામાં હું તમને ઈટો આલું। કહો કેવી દૃષ્ટતા, તમારા ઘોડા તમે અમને આપો અને અમે તમને ઈટો આપશું। કહો કેવી બેશરમાઈ, તમારા ઘોડા સાથે મારો ગધેડો રાખો। મારી પત્નીના મનમાં આશ્ચર્ય અને ગુસ્સાના ભાવો જાગ્રત થયા, પણ આખરે સંયમ રાખી તેમણે શાંતિથી કહ્યું। લેખક અહીં કટાક્ષ સાથે હાસ્ય મૂકે છે કે તમારા ઘોડા સાથે મારો ગધેડો રાખો। મારી પત્નીના મનમાં આશ્ચર્ય અને ગુસ્સાના ભાવો જાગ્રત થયા, પણ આખરે સંયમ રાખીને ધીરજ રાખી તેણે શાંતિથી કહ્યું, લવંગી બહેન અમે અમારા ઘોડાથી રોડવી લઈશું, ઈટો ભલે તમારી પાસે જ રહી। ઉછીનું માંગનારાઓની નજર ગીધ જેવી હોય છે। લેખકે ઉછીનું માંગનારાઓની નજરને ગીધ સાથે સરખાવી છે। જેમ તાજા મરેલા જાનવરને ગીધ સૌ પહેલાં ભાળે છે, ગીધ તાજા મરેલા જાનવરને સૌથી પહેલાં જુએ છે, તેમ આડોશી પાડોશીના ઘરમાં કોઈ નવી ચીજવસ્તુ આવે કે તરત તે આવા ઉછીનું માંગનારાઓની નજરે સૌ પ્રથમ પડે છે। તેઓ એમ જ માનતા હોય છે કે એ વસ્તુ તેમને પોતાને માટે જ આવી છે। ગીધુભાઈ અને મેનાબહેન દંપતી એટલે પતિ પત્ની, ગીધુભાઈ અને મેનાબહેન દંપતી ઘણા વર્ષો સુધી અમારા પાડોશી રહ્યા। આપણે જોઈ શકીએ છીએ કે લેખકે નામ પણ એવા પસંદ કર્યા છે જેનાથી હાસ્ય ઉત્પન્ન થાય। ગીધુભાઈ અને મેનાબેન, મેના અને ગીધ એ બંને પક્ષીઓ છે એ બીજાની વસ્તુ ઉપર તરાપ મારનારા, એટલે નામની પસંદગી પણ એવી કરી છે। એમનું ખરેખર સજોડું હતું, ગીધુભાઈ અને મેનાબહેનનું ખરેખર સારું જોડું હતું, કારણ બંને ઉછીનો માંગી જીવનાર શોષક વર્ગીય પ્રાણી હતા। બંને ઉછીનો માંગીને જીવનાર શોષક વર્ગીય એટલે કે બીજાનું શોષણ કરી અને જીવનાર પ્રાણીઓ હતા। માણસને અહીં લેખક પ્રાણી સાથે સરખાવે છે। તેઓ રોજ અમારે ત્યાં 10-20 વાર કાંઈ ને કાંઈ ઉછીનું માંગવા આવે છે, કોઈ નવી વસ્તુ, કાંઈ નવું રાંચ એટલે કે ઘરનો સરસામાન, નવું રાંચ મેં ખરીદ્યું હોય તેઓ તુરંત જ જુએ અને બોલી ઉઠે, સારું થયું લો, અમારે આના વિના ઘણી આપદા પડતી, અમારે આ વસ્તુ વિના ઘણી મુશ્કેલી પડતી હતી, હવે કાયમનું સુખ થઈ ગયું। બાજુવાળાને ત્યાં વસ્તુ આવે છે એ જોઈ અને તેઓ કહે છે કે અમારી મુશ્કેલી દૂર થઈ, હવે કાયમનું સુખ થઈ ગયું। અમારે ત્યાં એક પણ નવી વસ્તુ એવી નહીં આવી હોય જેનો પ્રથમ ઉપયોગ, જેનો ઉદ્ઘાટન વિધિ આ દંપતીએ નહીં કર્યો હોય। આજ અમારી પાસે અમારી જરૂરિયાત કરતાં બમણા દાળ દાણા, મરી મસાલા, સાધન સામગ્રી અને રાચ રચીલું, ઘરમાં ઉપયોગી વસ્તુઓ છે તે અમારા આ પાડોશી દંપતીને આભારી છે। તેઓ પાડોશમાં રહ્યા ત્યાં સુધી અમે તેમને માટે દરેક ચીજ વસ્તુ લાવી સાચવનાર ટ્રસ્ટીઓ જ રહ્યા, જેને કંઈ પણ વળતર ન મળે। તેઓ જે કાંઈ ઉછીનું લઈ જાય તે કાંઈ મળે તો પાછું આપી જાય જ નહીં, તેથી કેટલીક વસ્તુઓ અમારે તેમની ગણતરીએ વધારે લાવવી પડતી। જો તેમ ન કરતા તો એવા કેટલાય પ્રસંગો આવતા જ્યારે અમારી વસ્તુઓ એ લોકો ઉછીને લઈ જતા અને ખરે ટાણે યોગ્ય સમયે અમે તેના વિના ઠઠ્યા રહેતા, તેના વિના અમારે ચલાવવું પડતું, લાચારી ભોગવવી પડતી। આ કારણથી આજે અમે પૂર્ણ પરિગ્રહી એટલે કે બધી વસ્તુ સાચવનારા જ નહીં પણ બેવડા પરિગ્રહી,
જરૂરત કરતાં વધારે વસ્તુઓ સાચવવાવાળા થઈ ગયા છીએ। અમારી પાસે બે કુટુંબોને ઉપયોગમાં આવી શકે તેટલા ઘણા મરી મસાલા, ગાદલા ગોદડા, ઠામ વાસણ, અરે પેન, ઘડિયાળ સુદ્ધા છે। પેન અને ઘડિયાળ પણ છે, પણ મને લાગે છે કે આ હકીકત મેં કહી દીધી તે ભૂલ કરી। મને ભય લાગે છે કે આપણા સમાજમાં ઠેર ઠેર ઘણી જગ્યાએ વસતા ઉછીનું માંગી જીવનારા પરોપજીવીઓ મને ખાસ પત્ર લખી, અલબત્ત આડોશી પાડોશી પાસેથી પોસ્ટકાર્ડ ઉછીનું માંગીને કે પછી નોટપેડ મારી પાસેથી આ બધી વસ્તુઓ ઉછીની મંગાવશે। ખેર, થયું તે થયું। ઉપરોક્ત વિગત બધી લેખકે જણાવી તો દીધી, પણ અંતે એમને ભય લાગે છે કે સમાજમાં ઠેર ઠેર ઉછીનું માંગીને જીવનારા પરોપજીવીઓ જે બીજા ઉપર આધારિત છે તે ખાસ પત્ર લખી અને લેખકની પાસેથી વસ્તુઓ મંગાવશે। પોસ્ટકાર્ડ પણ તે પાડોશી પાસેથી ઉછીનું લેશે, કાં તો વસ્તુ માંગવા આવશે ત્યારે નોટપેડ પણ લેખક પાસેથી જ માંગી અને ચલાવશે। પણ ખેર, જવા દો, થયું તે થયું।